साબરકાંઠા જિલ્લામાં ડાંગરના પાકનું ઉત્પાદન હવે માર્કેટયાર્ડમાં ઉભરાવા લાગ્યું છે। પ્રાંતિજ અને સલાલના માર્કેટયાર્ડમાં ડાંગરના પાકને લઈને ખેડૂતો લાંબી કતાર જમાવી બેઠા છે। જો કે ખેડૂતોને ગત વર્ષના પ્રમાણમાં ચાલુ વર્ષે 70 થી 100 રૂપિયા જેટલો ભાવ જાહેર હરાજીમાં ઓછો મળી રહ્યો છે। એક બાજુ પાછોતરા વરસાદ દરમિયાન ડાંગરના પાકનું સોથ વળી જતા નુકસાન વેઠવું પડ્યું હતું। હવે ઓછા ભાવથી ખેડૂતો ખાસા પરેશાન જોવા મળી રહ્યા છે। ખેડૂતોને લૂંટવાણ જ કર્યા છે આ લોકોને, બરોબર ક ગઈ સાલ કરતા આ સાલ 60-70 રૂપિયા ભાવ ઓછો છે। પણ હવે ક્યારે ખરીદી ચાલુ કરી છે એના બધા રજીસ્ટ્રેશન તો જે લોકોએ કરાવવાનું હતું એ તો કરી દીધું છે, પણ હવે ક્યારે ખરીદી કરી છે ખેડૂતોને તો હાલ પૈસાની જરૂર છે નવી રવિ સિઝન માટે, પણ હવે ક્યારે એમાં શરૂઆત કરી છે એના પર આધાર તો ડિપેન્ડિંગ ના પર કરે છે। સાબરકાંઠા પ્રાંતિજ પંથક પર આ વખતે મેઘરાજા મહેરબાન થતા ડાંગરનું મબલક ઉત્પાદન થયું। ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નહોતો। તેમને થતું હતું કે 12 વર્ષ આણી રહેશે। યાર્ડમાં ડાંગરના ઢગલા થયા, યાર્ડ બહાર વાહનની લાંબી કતાર જોવા મળી, પણ જ્યારે ડાંગરના વેપારીઓએ કોડીના ભાવ બોલતા કિસાનોની આશા પર પાણી ફરી વળ્યું છે। ગત વર્ષની તુલનાએ મણે 80-100 રૂપિયા ઓછા મળતા મહેનત જાણે માથે પડી ગઈ છે। હાલ મણના 260-330 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। બીજી બાજુ યાર્ડના ચેરમેનનું કહેવું છે કે ડાંગરના ગુણવત્તા પ્રમાણે ભાવ મળી રહ્યા છે। માર્કેટમાં ભીનો પાક પણ આવતો હોવાથી ભાવ ઓછો મળી રહ્યો છે। હું માનું છું ત્યાં સુધી ક્વોન્ટિટી અને ક્વોલિટી આ વેપારીઓ બંને જોતા હોય છે, ત્યારે ક્વોન્ટિટી અને ક્વોલિટી ઉપર ભાવ મળતા હોય છે। ભલે સરકારે 370 રૂપિયા ભાવ વધ્યો, પણ એ ક્વોન્ટિટી અને ક્વોલિટી જોવામાં આવે છે। અને બીજું કે એક હાર્વેસ્ટરની ડોગર મશીનથી લીધેલી ડોગર લીલી પણ થોડી હોય છે, ચોખા પણ નીકળેલા હોય છે, એના કારણે થોડી ક્વોન્ટિટી બગડતી હોય છે, એના કારણે ભાવ થોડોક ઓછો મળતો હોય। પણ જનરલી આમ હું માનું છું ત્યાં માર્કેટની અંદર કોઈ મથાઉટ કે કોઈ બગાલ વગર આમ તો વેપારીઓને સારો ભાવ મળે છે। જે આ ડાંગરનો ભાવ છે તે ઓછો તો છે, પરંતુ અત્યારે હાલ જે ટેકાના ભાવ જે છે તેની શરૂઆત થશે તો આપ મેળે આની હરીફાઈ શરૂ થશે અને તેના કારણે ભાવ પણ વધુ મળી શકે છે। પરંતુ દિવાળીના કારણે ખેડૂતો પણ જાણે કે અહીં કતાર લગાવીને બેઠા છે। અવનીશ ગોસ્વામી, TV9, સાબરકાંઠા।